જોઈ વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર 43 43મો પ્રશ્ન છે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન સમજાવો લિંગી પ્રજનન એ પણ કેની અંદર છે તો કે વનસ્પતિની અંદર છે કઈ વનસ્પતિ સપુષ્પી વનસ્પતિ કે જેમાં પુષ્પ છે તેવી વનસ્પતિની અંદર આપણે આગળના લેક્ચરોમાં વાત કરેલી છે કે વનસ્પતિની અંદર જે પુષ્પ છે તે પ્રજનન અંગ ઘણીવાર કહી શકાય છે આકર્ષિત અંગ છે જે પ્રજનન અંગ તરીકે પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ ઓકે તેની અંદર મુખ્ય બે વસ્તુઓ છે એક તો છે સ્ત્રી કેસર અને એક છે પુંકેસર ઓકે સ્ત્રી કેસર અને પુંકેસર આ બે મુખ્ય વસ્તુઓ છે કોની અંદર તો કે પુષ્પની અંદર પ્રજનન ભાગો સ્ત્રી કેસર અને પુંકેસર અગત્યના પ્રજનન ભાગો છે પુષ્પની અંદર ઓકે હવે આખી આખી પ્રક્રિયા કેમ થાય છે તો કે પુંકેસર જે છે તેની અંદર રહેલું પરાગાશય આ જે પરાગાશય છે તેમાંથી પરાગ રજ નીકળે છે નામ યાદ રાખજો પરાગ રજ કેની અંદરથી તો કે પરાગાશયની અંદરથી ઘણા બધા એક સરખા નામ આવશે અત્યારે માત્ર જ બે જ આવ્યા છે પરાગાશય તેમાંથી શું નીકળે છે પરાગ રજ હજી એવા ઘણા બધા સેમ ટુ સેમ નામ આવશે એટલે તમારે ક્લિયર રીતે યાદ રાખવાનું છે કે કોણ પુંકેસરના ભાગ છે અને કોણ સ્ત્રીકેસરના ભાગ છે ઓકે મિત્રો આગળ ધ્યાન દો પરાગાશય પુંકેસરનો ભાગ છે તેમાંથી નીકળે છે પરાગ રજ હવે આ પરાગ રજ ક્યાં જાય છે તો આ જે પરાગ રજ છે તે જશે સ્ત્રીકેસર સુધી સ્ત્રીકેસર સુધી કઈ રીતે પહોંચશે અંડક સુધી કઈ રીતે પહોંચશે તો કે આ જે બાજુમાં તમને ડાયાગ્રામ દેખાય છે એની અંદર આ જે સ્ત્રીકેસર છે તેમાં ઉપરનો ભાગ જેને કહેવાય પરાગાસન મિત્રો જો ત્રીજો શબ્દ આવ્યો પરાગાસન પરાગ રજ જ્યાં આસન પામે છે તેવો ભાગ પરાગાસન યાદ રહી ગયું મિત્રો આ રીતે જ આપણે યાદ રાખવાનું છે પરાગ રજ જે જગ્યાએ આસન પામે છે તેવો ભાગ એટલે કે પરાગાસન હવે શું થાય છે તો કે આ જે પરાગાસન છે તેના ઉપર આ જે પરાગરજ છે તે સ્થાપિત થાય છે ધ્યાન દેજો મિત્રો આ જે પરાગાસનનો ભાગ છે તેના ઉપર શું સ્થાપિત થાય છે તો કે અન્ય પુષ્પની પરાગરજ એ જે સ્થાપિત થવાની ક્રિયા છે તેને કહેવાય પરાગ નયન ફરી એકવાર નવો શબ્દ આવ્યો પરાગ નયન પરાગ નયન એટલે શું થાય તો કે પાસ પાસે આવેલા પુષ્પો અથવા તો એક પુષ્પની પરાગરજ એક પુષ્પની પરાગરજ કોઈ અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપિત થવાની ક્રિયા અને શું કહેવાય છે તો કે પરાગ નયનની ક્રિયા કહેવાય છે હવે આ જે પરાગ નયનની ક્રિયા છે તે અલગ અલગ બે રીતે થતી હોય એક તો છે સ્વપરાગ નયન અને એક તો છે પરપરાગ નયન સ્વપરાગ નયન અને બીજું છે પરપરાગ નયન સ્વ એટલે પોતાનું પોતાના જ પુષ્પની જો પરાગ રજ તેના પરાગાસન પર સ્થાપિત થઈ હોય ધ્યાન રાખજો પોતાના જ પુષ્પની પરાગ રજ જો પોતાના જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થયેલી હોય તો તેને કહેવાય છે સ્વપરાગ નયન સર આવું કેમ ઘણા એવા પુષ્પો છે જેમાં માત્ર એક જ પુષ્પની અંદર બંને વસ્તુ હોય સ્ત્રીકેસર પણ હોય અને પુંકેસર પણ હોય તો આવા પુષ્પની અંદર કઈ પ્રક્રિયા થાય છે તો કે સ્વપરાગ નયન ક્લિયર થાય છે મિત્રો એક જ પુષ્પની પરાગ રજ તે જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થવાની ક્રિયા સ્વપરાગ નયન એક માર્કની વ્યાખ્યા પણ છે બીજું છે પરપરાગ નયન ઓટોમેટિકલી હવે તમારા મગજની અંદર લાઈટ થઈ ગઈ હશે કે પરપરાગ નયન એટલે શું તો કે એક પુષ્પની પરાગ રજ કોઈ અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપિત થવી એક પુષ્પની પરાગ રજ ક્યાં સ્થાપિત થાય છે તો કે કોઈ અન્ય પુષ્પ એના કઈ જગ્યાએ તો કે અન્ય પુષ્પના પરાગાસન પર જો સ્થાપિત થતી હોય તો આને શું કહેવાશે પરપરાગ નયન હવે જે પરપરાગ નયનની ક્રિયા છે એમાં અમુક ઘટકો છે અમુક કારકો છે ક્યાં ઘટકો છે તો કે એક તો છે હવા એક તો છે પાણી એક તો છે પ્રાણીઓ અને એક છે કીટકો મિત્રો કઈ રીતે સમજજો એક છે હવા
હવે આ જે ઘટકો છે એની અંદર હવા મુખ્ય ભાગ ભજવે છે. એમ તો બધા પ્રકારો અલગ 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 રીતે પોતાનું કામ કરે જ છે, પરંતુ એમાં જે હવા છે કઈ રીતે ભાગ ભજવશે? તો કે ફોર એક્ઝામ્પલ તરીકે સમજીએ આપણે આગળ. આ કોઈ એક પુષ્પ છે, આ એક પુષ્પ. હવે શું થાય છે? તો કે આ જે પુષ્પ છે એ બાજુનું પુષ્પ છે, બાજુમાં કોઈ એક અલગ પુષ્પ છે. સરસ મજાના બાજુ બાજુમાં અલગ અલગ બે પુષ્પો છે. આપણે એવું સમજીએ કે બંને એક જ જાતિના હશે. ઓકે, હવે શું થાય છે? તો કે આ જે પુષ્પ છે તેની પરાગરજ ક્યાં જઈને સ્થાપિત થાય છે? તો કે આ જે બાજુનું પુષ્પ છે તેના પરાગાસન પર. આ પુષ્પની પરાગરજ જે બિંદુ ટપકા સ્વરૂપે હશે, જે બાજુનું પુષ્પ છે તેનું જે આ પરાગાસન છે તેના પર જઈને સ્થાપિત થશે. આ પરાગાસનનો જે ભાગ છે તે ચીકણો હોય, જેના કારણે શું થાય છે? તો કે આ જે પરાગરજ છે તે ત્યાં જઈને ચોંટી જાય છે. હવે આપણે વાત એમ કરતા હતા કે આ જે પરાગરજ છે તે અલગ 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 ત્રણ ચાર પ્રકારના ઘટકો દ્વારા વહન પામે છે. કઈ રીતે? ફોર એક્ઝામ્પલ, સિમ્પલ ઉદાહરણ છે, આ બાજુથી પવન ફૂંકાય છે, મેક્સિમમ રીતે પવન આ બાજુથી આગળ વધે છે. હવે શું થાય છે? તો કે આ બાજુનું જે પુષ્પ છે તેમાંથી પવન દ્વારા આ જે પરાગરજ છે તે ઉડી અને ક્યાં જશે? તો કે બાજુના પરાગાસન પર, ત્યાં જઈને આ સ્થાપિત થઈ જશે. તો આ પ્રક્રિયા કેવી છે? તો કે પવન દ્વારા, હવા દ્વારા થતી પર પરાગનયનની ક્રિયા. ઓકે, ડન થાય છે મિત્રો? આ એક પોઈન્ટ હતો આપણો. કયો હતો? તો કે હવા દ્વારા. હવે જોવાનું છે પાણી દ્વારા. ફોર એક્ઝામ્પલ તરીકે આ બાજુથી પાણીનો વે ચાલુ છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે એવું પણ વિચારીએ કે આપણા ખેતરની અંદર વાવેલી માંડવી, મગફળી, જે અલગ 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 ઘણી બધી હારો છે, એમાં શું થાય છે? તો કે અંદર એની અંદર પુષ્પો આવી ગયા છે, પર પરાગનયનની પ્રક્રિયા થાય છે, ધોરિયાની અંદર પાણી ચાલુ છે, પાણી આગળ વધે છે. એ સમય દરમિયાન શું થાય છે? તો કે એક બાજુથી પાણી આગળ વધે છે, આ બાજુ રહેલી પરાગરજ પાણી દ્વારા અન્ય પુષ્પ સુધી પહોંચે છે. ત્યાં ક્યાં જઈને સ્થાપિત થાય છે? તો કે અંદર રહેલા પરાગાસન પર સ્થાપિત થાય છે. કઈ ક્રિયા થઈ ગઈ મિત્રો? પ્રજનનની ક્રિયા થઈ ગઈ. કોની અંદર? વનસ્પતિની અંદર. ક્લિયર થાય છે મિત્રો? વનસ્પતિમાં પરાગાસન સુધી પહોંચી ગયું છે. આગળની પ્રક્રિયા જે આપણે સમજવાની છે, અત્યારે માત્ર પરાગરજને પરાગાસન સુધી પહોંચાડવાની છે. પહોંચી ગઈ છે? હવે આપણે પ્રાણીઓ દ્વારા જોવાનું છે. ફોર એક્ઝામ્પલ તરીકે આ એક પુષ્પ છે, તેની નજીક કોઈ એક પ્રાણી બેઠેલું છે, તો ત્યાં શું થયું? તો કે આ જે પુષ્પ છે એના ઉપર જે પ્રાણી નજીક બેઠેલું છે, જે પરાગરજ છે તે ઊંચી ઉડી થઈ અને ક્યાં પહોંચી જાય છે? તે પ્રાણી ઉપર. પ્રાણી આગળ વધે છે અને તે આ પુષ્પની નજીક જાય છે. હવે પાછો ફરીવાર પવન ફૂંકાય. મેં તમને કીધું હવા મહત્વનો ભાગ ભજવે છે. પાછો ફરીવાર પવન ફૂંકાય અને અહીંથી શું થાય છે? તો કે આ જે પરાગરજ હતી તે આ પરાગાસન પર સ્થાપિત થઈ ગઈ. થઈ ગયું મિત્રો પ્રજનન. ક્લિયર થાય છે? કીટકો આપણે જોયેલ જ હોય, મધમાખી, એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં, બીજામાંથી ત્રીજામાં, પતંગિયું એકમાંથી બીજામાં, બીજામાંથી અલગ 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 ત્રીજામાં. ફોર એક્ઝામ્પલ તરીકે આજે બટરફ્લાય છે, પતંગિયું છે, એ શું કરે છે? તો કે આ કોઈ એક પુષ્પ પર બેસે છે. આજે એક પુષ્પ પર બેસશે ત્યારબાદ શું કરશે? તો કે એક પુષ્પમાંથી તે ઉડી અને જશે કોઈ આ બીજા પુષ્પ ઉપર. એક પુષ્પમાંથી ઉડીને ક્યાં જાય છે? આ બીજા પુષ્પ ઉપર જાય છે. એક પુષ્પ પર બેઠું ત્યારે શું કર્યું? તો કે ત્યાં જે પરાગરજ હતી તે પોતાના શરીરમાં ચોંટી ગઈ. ત્યાંથી ક્યાં જાય છે? તો કે અલગ પુષ્પ ઉપર જાય છે. તો ત્યાં જઈ અને કઈ જગ્યાએ સ્થાપિત થશે? તો કે પરાગાસન પર સ્થાપિત થશે. આ જે ચીકણો પદાર્થ છે, ચીકણો ભાગ છે પરાગાસન, તેના પર સ્થાપિત થશે. તો આ પરાગનયનની ઘટના હતી, સ્વપરાગનયન અને પરપરાગનયન. જો સ્વપરાગનયન છે તો પોતાના જ પુષ્પની પરાગરજ ઉડી ને બીજા પર પહોંચી જશે. એની અંદર પણ આ માધ્યમો કામના છે, પરંતુ એમાં ઘણા અમુક અંશે રસાયણનું વર્તન પણ થતું હોય. ઓકે, તે જ પુષ્પનો ભાગ છે તે પોતાની જ પરાગરજ પોતાના જ પરાગાસન પર સ્થાપિત થઈ જતી હોય, પરંતુ જો પરપરાગનયન છે તો કંઈક આ રીતે ઘટના થતી હશે. ઓકે, હવે આપણે સમજવાનું છે આ જે અંડક છે તેની અંદર કઈ રીતે ફલન થાય છે. ઓકે, સમજીએ આપણે આકૃતિ દ્વારા.
ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે આકૃતિ દોરીએ અને સમજીએ. તમારે આકૃતિ દોરતા પણ શીખવાની છે સાથે સાથે. ઓકે, આ જે ભાગ છે અંડકનો ભાગ આપણે કર્યો આખે આખો સંપૂર્ણ, આ રીતની આપણે રચના એક દોરવાની છે. ત્યારબાદ શું કરવાનું છે તો કે આની અંદર આ જે સૌથી ઉપરનો ભાગ છે તેને આપણે નામ લખીએ પરાગાસન. ઓકે પરાગાસન. હવે શું થાય છે તો કે આ પરાગાસનની ઉપર કોઈક અલગ પુષ્પમાંથી આવેલી પરાગજ રજ ચોટે છે. આ પરાગરજ છે જે અન્ય પુષ્પમાંથી આવેલી છે. આ પરાગરજ છે અન્ય પુષ્પમાંથી આવેલી છે, ત્યાં આવીને ચોટે છે. હવે શું થાય છે તો કે પરાગ નલિકાનું નિર્માણ થાય છે. એક પરાગ નલિકાનું નિર્માણ કરીએ. પરાગ નલિકા નિર્માણ થાય છે. હવે આ પરાગ નલિકા ક્યાં સુધી પહોંચશે તો આ જે પરાગ નલિકા છે ત્યાં મધ્યમાં રહેલા અંડક સુધી પહોંચશે. મધ્યમાં અંડક રહેલું છે, અંડક સુધી પહોંચશે. અંડકની ઉપર રહેલું છે અંડાશય. ઓકે, અંડકની ઉપર અંડાશય. તમારે આ રીતે શેડ પાડી દેવાની છે આકૃતિની અંદર, એટલે વધારે મસ્ત લાગશે. વિચારે શું છે? અંડક છે. હવે કઈ પ્રક્રિયા થાય છે તો કે ઉપરથી પરાગરજ આવી એટલે શું થયું તો કે પરાગ નલિકાનું નિર્માણ થયું. પરાગ નલિકાનું આ નિર્માણ થયું છે તેના દ્વારા આ જે પરાગ નલિકા છે તે અંડક સુધી પહોંચે છે. અંડક સુધી પહોંચી ગઈ એટલે કે પરાગરજ હવે આ જે માર્ગ છે તેના દ્વારા આગળ વધશે. ઉપરનો જે પૂજન્યુ છે, પુકેસરનો જે ભાગ છે પરાગરજ, તે ક્યાં? તો કે અંડક, સ્ત્રીકેસરના ભાગ સુધી પહોંચવાનો પ્રયત્ન કરશે. એટલા માટે સ્ત્રી પુકેસરનો ભાગ ક્યાં સુધી પહોંચે છે તો કે પુકેસરનો ભાગ સ્ત્રીકેસરના ભાગ સુધી પહોંચે છે. આ પ્રક્રિયાને આપણે કહેશું ફલનની પ્રક્રિયા. અંડકનું નિર્માણ થશે, અંડકમાંથી બીજનું પણ નિર્માણ થશે. હવે આવી એક જ માત્ર પરાગ નલિકા ના હોય, પરાગ નલિકા થઈ એટલે પરાગવાહિની નિદ્રાનું નિર્માણ પામશે. પ્લસમાં સાથે સાથે અહીં બાજુમાં કોઈ એક બીજી પરાગ નલિકા પણ હોય, કોઈ એક ત્રીજી પરાગ નલિકા પણ હોય, અને આવી ઘણી બધી પરાગ નલિકાઓ ક્યાં સુધી પહોંચે છે? અંડક સુધી. અને અંડકમાં પહોંચ્યા બાદ એક ફળનું નિર્માણ થાય છે, એક બીજું નિર્માણ થાય છે. તો આ આપણો ક્વેશ્ચન્સ હતો સ્વપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. સમજાઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો? સંપૂર્ણ રીતે ખૂબ જ ઇઝી પ્રશ્ન હતો. તમે આને લોજિકલી વિચારશો અને આકૃતિ પર આધાર રાખી અને સમજશો તો તરત જ તમને પણ આવડી જશે. સમજાય છે મિત્રો? ડન થાય છે બધાને? કમ્પ્લીટ? તો એકવાર ફરી એકવાર આ પ્રશ્નને આપણે રિવિઝન કરી નાખીએ ટૂંકમાં, ક્વિકલી રિવિઝન. કઈ રીતે? મુખ્ય ભાગો સ્ત્રીકેસર અને પુકેસર જે પ્રજનન ભાગો છે, ત્યારબાદ પુકેસરનો પરાગરજ, પુકેસરમાંથી પરાગાશય દ્વારા પરાગરજનો જે ભાગ છે ઉડી આવીને ક્યાં ચોટે છે તો કે પરાગાશય પર ચોટે છે. આ છે પરાગરજ. ત્યારબાદ શું થાય છે તો કે પરાગ નલિકાનું નિર્માણ થાય છે. પરાગ નલિકા, પરાગવાહિની ક્યાં સુધી પહોંચવાનું છે? અંડક સુધી. અંડકની આજુબાજુનો ભાગ અંડાશય. આ જે પરાગ નલિકા છે તેના દ્વારા કોણ વહન પામીને આવે છે તો કે પૂજન્યુ, એટલે કે પરાગરજ વહન પામીને આવે છે. વિદ્યાર્થી મિત્રો, આના દ્વારા આપણે સમજા કે આ જે પરાગરજ છે તે પૂજન્યુ જે પરાગાસન પર સ્થાપિત હતી ત્યાંથી ક્યાં સુધી પહોંચે છે? પરાગ નલિકા મારફતે અંડક સુધી પહોંચે છે. ત્યાં આવીને કોનું નિર્માણ થાય છે તો કે ત્યાં આવીને બીજનું નિર્માણ થાય છે. ડન થાય છે મિત્રો? અહીંયા આપણું આ ક્વેશ્ચન્સ એન્ડ તરફ છે, આપણો ક્વેશ્ચન્સ પૂરો થઈ ગયો છે. કમ્પ્લીટ? આવડશે બધાને? ક્લિયર?